નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ ચોપ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું રાજકોટ શહેરમાં બહાર પડેલ શિક્ષકોની ભરતી વિશે જેમાં રાજકોટની કોલેજ માટે નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે જેમાં પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી છે લાયકાત રહેશે પીએચડી સાથે કોલેજ કક્ષાનો પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ બીજી જગ્યા છે વિભાગના વડા એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટની જેમાં કોલેજ કક્ષાનો દસ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્રીજી જગ્યા છે ક્લાર્કની જેમાં લાયકાત રહેશે સ્નાતક અથવા અનુસ્નાતક હોવા જોઈએ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કામના અનુભવી તેમજ કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારે ઈમેલ દ્વારા અરજી કરવાની રહેશે એટલે કે તમારે તમારું રિઝ્યુમ પાસપોટ સાઇઝનો ફોટો અપડેટેડ રિઝ્યુમ છે તમારા ડોક્યુમેન્ટ છે એની પીડીએફ બનાવીને આપેલ ઇમેલ આઈડી ઉપર તમારે ઇમેલ કરવાનું રહેશે નેક્સ્ટ વેકેન્સી બહાર પાડવામાં આવી છે એનસી ઠક્કર એજ્યુકેશન કમ્પસ જે સીબીએસઈ બોર્ડ ધરાવે છે અને જે સુરત શહેરમાં આવેલી છે તેના માટે અલગ અલગ વિભાગોમાં શિક્ષકોની જરૂરિયાત માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં પ્રી પ્રાઇમરી વિભાગમાં આસિસ્ટન્ટ શિક્ષકોની જરૂરિયાત છે જેની લાયકાત રહેશે પ્રી પીટીસી કરેલું હોવું જોઈએ બીજી છે એ પ્રાઇમરી વિભાગ માટે છે આસિસ્ટન્ટ ટીચરની જેની લાયકાત રહેશે બી એ બીએસસી બીકોમ અથવા તો બીએડ પાસ કરેલું હોવું જોઈએ અને આસિસ્ટન્ટ ટીચરની સેકન્ડરી વિભાગમાં એક જગ્યા છે જેમાં લાયકાત રહેશે એમ એમએસસી એમ કોમ અથવા તો બીએડ કરેલું હોવું જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હો આ પોસ્ટ માટે અને લાયકાત ધરાવતા હો તો તમે બે દિવસની અંદર પર્સનલી એટલે કે રૂબરૂ તમે ઇન્ટરવ્યૂ માટે જોઈ શકો છો સાથે તમે તમારું અપડેટેડ રિઝ્યુમ અને તમારા જરૂરી ડોક્યુમેન્ટ પણ સાથે લઈ શકો છો અથવા તો જો તમે આપેલ ઇમેલ આઈડી ઉપર તમારું રિઝ્યુમ પણ મોકલી શકો છો અને વધારાની માહિતી આપેલ નંબર ઉપરથી તમે લઈ શકો છો નેક્સ્ટ વેકેન્સી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ સ્ટાફ જોતો હોય તેમને માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવાની થતી હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કુલ સાતસો સાતસો આઠસો જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાં પહેલી પોસ્ટ છે એમએસડબલ્યુ કરતા હોય તેની પચાસ જગ્યાઓ ખાલી છે બીજી બાયોમેડિકલ એન્જિનિયર તરીકે દસ જગ્યાઓ ખાલી છે ત્રીજી છે સ્ટાફ નર્સ તરીકે જેની લાયકાત રહેશે બીએસસી અથવા તો જીએનએમ કરેલું હોવું જોઈએ જેની એકસો પચાસ જગ્યાઓ ખાલી છે જો જે જગ્યા છે ક્લાસ ફોર તરીકેની જેની ક્વોલિફિકેશન લાયકાત રહેશે તમે સ્નાતક અથવા અનુસ્નાતક હોવા જોઈએ અને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ જેની છસ્સો જગ્યાઓ બહાર પાડવામાં આવી છે નેક્સ્ટ વેકેન્સી છે ઓટી આસિસ્ટન્ટ તરીકેની જેમાં ક્વોલિફિકેશન રહેશે તમને ઓટી આસિસ્ટન્ટનો અનુભવ ધરાવતા હોવા જોઈએ જેની ત્રીસ જગ્યાઓ ખાલી છે નેક્સ્ટ વેકેન્સી છે લેબ ટેકનિશિયન તરીકેની જેમાં ડીએમએલટી કરેલું હોવું જોઈએ અને સાથે અનુભવ ધરાવતા હોવા જોઈએ જેની ત્રીસ જગ્યાઓ ખાલી છે ઇસીજી ટેકનિશિયનની વીસ જગ્યાઓ ખાલી છે જ્યારે એક્સ રે ટેકનિશિયનની ત્રીસ જગ્યાઓ ખાલી છે જો તમે ઇન્ટરેસ્ટેડ ધરાવતા હો અને લાયકાત ધરાવતા હો તો તમારે સ્વહસ્તાક્ષરમાં અરજી તથા લાયકાતના પ્રમાણપત્ર સાથે સવારે દસથી સાંજે છ વાગ્યા સુધીમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે સરનામું છે એચઆર મેનેજરની ઓફિસ રૂમ નંબર અઢાર બીજા માળે ઓપીડી બિલ્ડિંગ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે એની ટાઈમ તમે સ્વ રૂબરૂમાં જઈને સ્વહસ્તાક્ષરમાં અરજી કરીને સવારે દસથી છમાં તમે મળી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે આઈટેક ઇન્ફોનેટ પ્રાઇવેટ લિમિટેડ જે રાજકોટ શહેરમાં આવેલી છે જેમાં ક્વૉલિટી એનાલિસ્ટની કુલ પાંચ જગ્યાઓ ભરવાની થતી હોય જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ક્વૉલિટી એનાલિસ્ટ માટે લાયકાત રહેશે તમે આઈટી ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને બીસીએ બી એસ અથવા એમએસસીઆઈટી અથવા તો બીઈ પાસ કરેલું હોવું જોઈએ જો ઉમેદવાર અનુભવ ન ધરાવતા હોય તો પણ એ એપ્લાય કરી શકશે અને જો તેઓ ક્વોલિટી ચેકિંગનો અનુભવ ધરાવતા હશે તો તેઓને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે રાઈટ કેન્ડિડેટ માટે સેલેરીનો કોઈ ઇસ્યુ નથી સાથે તમને પીએફ પણ મળવાપાત્ર છે ગ્રેજ્યુટી મળશે ઇએસઆઈ મળશે સાથે બોનસ પણ મળશે અને સરકારી જે લાભો મળે છે તે પણ વધારાના મળી શકે છે આ નોકરી માટે ઇન્ટરવ્યૂનું તારીખ છે આઠ તારીખથી દસ તારીખ સુધીમાં એટલે કે આઠ ચાર એકવીસથી દસ ચાર એકવીસ સવારે સાડા દસથી પાંચ વાગ્યા સુધીમાં તમે તમારું અપડેટેડ રિઝ્યુમ સીવી અથવા તો રિસેન્ટ ફોટોગ્રાફ લઈને અને તમારા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈને તમે સવારે સાડા દસથી પાંચ વાગ્યા સુધીમાં આપેલ એડ્રેસ ઉપર જઈ શકો છો જેનું એડ્રેસ રહેશે આઈટેક ઇન્ફોનેટ પ્રાઇવેટ લિમિટેડ થર્ડ ફ્લોર જેપી ટાવર ટાગોર રોડ રાજકોટ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે સાડા દસથી પાંચ વાગ્યા સુધીમાં જઈ શકો છો ઇન્ટરવ્યૂ આપવા માટે